પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે ગ્રામ્ય રક્ષક દળના જવાનો આજરોજ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને મળી રજૂઆત કરી હતી. વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્રમાં ફરજ બજાવતા ગામ રક્ષક દળના જવાનો આજે વિસ્તારના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામ રક્ષક દળના જવાનોની રજૂઆત છે કે તેઓના વેતનમાં વધારો કરવો જોઈએ, સાથે તેમને ખાકી યુનિફોર્મ પણ નિયમિત રીતે આપવો જોઈએ, જે માટે આવેદનપત્ર થકી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને રજૂઆત કરવામાં આવી હતી. મધુભાઈ શ્રીવાસ્તવની કચેરી બહાર ગ્રામ્ય રક્ષક દળના જવાનોએ સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા. મધુભાઈ શ્રીવાસ્તવે ગ્રામ રક્ષક દળની રજૂઆત મુખ્યમંત્રી અને રાજકોટ મધુભાઈ શ્રીવાસ્તવે ગ્રામ્ય રક્ષક દળની રજૂઆત મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સુધી પહોંચાડીશું તેમ જણાવી માંગણીઓ વાજબી હોવાનું જણાવ્યું હતું. આજરોજ વાઘોડિયા તાલુકાનામાંથી જીઆરડી સભ્યો મધુ શ્રીવાસ્તવ ધારાસભ્યને ત્યાં અમે વડોદરા આવેલ છે. એમણે અમારી મેઇન રજૂઆત છે કે ભાઈ પગાર વધારો. અમારો 200 રૂપિયા પગાર છે, 30 રૂપિયા ભથ્થું છે. અમારે મોંઘવારીના હિસાબથી અમને પોસાય એમ નથી, તો અમારું 500-700 રૂપિયા ભથ્થું થાય એની માટે આવ્યા છે. તદ ઉપરાંત અમને છેલ્લા 7 વર્ષથી કોઈ જાતનો ગણવેશ મળતો નથી. પહેલાં ગણવેશ આવતા હતા, 7 વર્ષથી ગણવેશ પણ નથી આવતા. બૂટ આવતા, લાઠી આવતા હતા, કોઈ વસ્તુ મળતું નથી. એટલે અમારી માગ એ છે કે ગણવેશ મળે. પછી બીજી વસ્તુ એવી છે કે અમારે 25 દિવસનો જ પગાર મળે. 30 દિવસની નોકરી કરે, 25 દિવસનો પગાર મળે. એની જગ્યાએ અમારે 30 દિવસનું પૂરેપૂરું વેતન મળે એ અમારી માંગ છે. આજે વાઘોડિયા ગામ રક્ષક દળના બધા જ સેવા ભાવીને ફરજ બજાવનાર મારા વાઘોડિયાના અંદર જીઆઈડીસીમાં વાઘોડિયા તાલુકાના અંદર હું વસોથી જોઈ રહ્યો છું. એમની માંગો છે કે પગાર વધારવાનું, એમનું માંગે છે કે ગણવેશ મળવો જોઈએ. એમની જે માંગો છે ખરેખર પરવેશ બી મળવું જોઈએ, બૂટ બી મળવા જોઈએ. એમની માંગણી લઈને મારી પાસે આવ્યા છે. મેં એને આવેદનપત્ર એમનું સ્વીકાર્યો છે. એમનું આવેદનપત્ર ગુજરાત ગવર્મેન્ટના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને પોસ્ટો કરીશ અને મારું એના સાથે મારો લેટર બી પોસ્ટો કરીશ કે મારા વાઘોડિયા મત વિસ્તારનું છે, પણ વાઘોડિયા વિસ્તારનું નહીં, આખા ગુજરાતના જેટલા બી આ લોકો છે ગામ રક્ષક દળો, આખા ગુજરાતના બહેનો ભાઈઓ બધાને વેતન મળવું જોઈએ એવું લેટર હું લખીને મોકલવાનું.